ચલો હવે આપણે પાઠ 13 ગૌરી ચાલુ કરશું. ગૌરી એટલે ગાય. હવે યહ હમારી ગાય હે, તો આ આપણી ગાય છે. તો આવી ગાય આપણે જે આપણી જિંદગીમાં આપણા ઘરની આજુબાજુમાં ગાયો આપણે જોઈ હશે. તો યહ હમારી ગાય હે, તો આ હમારી ગાય છે. હમ ઇસે ગૌરી કહેતે હે, તો એને હમે ગૌરી કહીએ છીએ. ગૌરી બહુ સીધી ગાય હે. ગૌરી બહુ સીધી, કોઈને મારતી નથી, એ રીતે સીધી કહે છે કે ગૌરી બહુ સીધી ગાય હે. વહ દુધારુ હે, તે ગાય દુધારુ છે. એટલે દુધારુ એટલે દૂધ આપનારી. દુધારુ એટલે એને લખે છે, જો દુધારુ એટલે દૂધ આપનારી. વહ રોજ 6-7 લીટર દૂધ દેતી હે. તે રોજ 6-7 લીટર દૂધ આપે છે. ગૌરી કો એક બછડા હે. ગૌરીને એક બચ્ચું વાછરડું છે. ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું કહેવાય. વાછરડું છે. ઉસકા નામ લાલુ હે. એનું નામ લાલુ છે. એને જેમ પેલી ગાયને ગૌરી કહે છે એમ આને લાલુ કહે છે, વાછરડાને. હમ ઉસે બહુત પ્યાર કરતે હે. અમે એને બહુ જ પ્રેમ કરે છીએ. હવે આપણે જે ગાય ભેંસ હોય એને દૂધારું કહેવાય, જે દૂધ આપતી હોય. હમ શું
कैसी है? तो गाय बहुत सीधी है। Thank you.
ગુજરાતી શું થાય? બે પગથી ઉતો હું માખી છું. શું થાય? હું માખી છું. બે પગથી હું, તો મક્ખી એટલે માખી. બે મક્ખી એટલે માખી, બરોબર. મુજે કોણ નહીં જાણતા, તો એમ કહે છે કે મેં મક્ખી હું, મુજે કોણ નહીં જાણતા, તો હું માખી છું, મને કોણ નથી ઓળખતું. એસી કોઈ જગહ નહીં જહાં મેરી હાજરી ન હો. એસી કોઈ જગ્યા નથી જ્યાં મારી હાજરી ના હોય. હાજરી એટલે હાજરી. જ્યાં સફાઈ હોય ને ત્યાંથી દૂર જાય છે માખી, ત્યાં રહેતી નથી. ગંદી ચીજે મુજે બહુત પસંદ હે. ગંદકી હોય, ગંદી ચીજો હોય, જ્યાં એઠવાડ પડેલો હોય એવું ગંદુ કંઈ હોય, ત્યાં માખીને વધારે પસંદ પડે છે. ગંદી ચીજોમાં રોગો કે જંતુ રહેતે, ગંદી ચીજોમાં રોગોનું જંતુ રહે છે એમ કહે છે. એ ખાબોચિયા ભરાઈ ગયા હોય પાણીના, જ્યાં પાણી ભરેલી હોય એવી જગ્યાઓ પણ જંતુ હોય, ત્યાં ગાડી માખી હોય. મેં ઉન જંતુઓ કો ઘર ઘર મેં ફેલાતી, તો માખી શું કહે છે કે હું એ જંતુઓને ઘરે ઘરે ફેલાવું છું. બહુત સી બીમારીયા મેરે કારણે ફેલતી, બહુ બધી બીમારીઓ મારા કારણે જ થાય છે. બીમારીઓ સે બચને કે લીએ અપના ઘર ઓર મોહલ્લા સાફ સુથરા રખો. બીમારીઓથી બચવા માટે ઘર અને આપણે જે ઘરની આજુબાજુની જગ્યા હોય એ સાફ સફાઈ કરીને રાખવી જોઈએ. તુમ્હારે ઘર મેં સાફ સફાઈ હોગી તો મેં વહાં નહીં આવું. તમારે ઘરમાં સાફ સફાઈ હશે તો હું એ ઘરમાં આવીશ નહીં એમ કહે છે. મેરે ન આને મેં તુમ્હારી ઓર તુમ્હારે પરિવારથી ભરે. હું ના આવું એમાં જ તમારા ઘર અને તમારા ઘરના પરિવારોની ભલાઈ છે. Yeah, yeah. Go on.
हिंदी शब्द के गुजराती शब्द लिखे। गंदगी में पाई जाती है। बीजू मक्खी किससे दूर भागती है? मक्खी इससे रोगों पे जंतु कहाँ रहते हैं? Okay.
જોઈશું.